સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલની બલસાણા તાલુકાના એનાગામ ખાતે પોતાના નિવાસ સ્થાને સૂતા હતા ત્યારે વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે ખેડૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો અપાયા હતા, જેમાં 12 તારીખે ગાંધીનગર ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમને લઈને તેઓની હાજરી નહીં આપે જેથી તેઓ પલસાણા પોલીસે ડિટેન કર્યા છે. આ ઉપરાંત પરિમલ પટેલે જણાવ્યું હતું કે તેઓને આઈબી અને પોલીસ દ્વારા સતત હેરાનગતિ થતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. હું પરિમલ પટેલ છેલ્લા કેટલાય દિવસોથી આઈબી અને પોલીસના માણસો હું જાણે ગુનેગાર હોઉં એ રીતના મારી પાછળ પડ્યા છે. સવાર સાંજ આઈબીના માણસોનું એક જ કામ કે પરિમલભાઈ તમે આજે શું કરવાના, તમારી ગતિવિધિ શું, સાહેબ હું કોઈ ગુનેગાર છું. આજે સવારની પોરમાં પલસાણા પોલીસના માણસો મારા ઘરે આવ્યા, મને કહે પરિમલભાઈ તમને ડિટેન કરવામાં આવે છે. મેં એમને મારો ગુનો પૂછ્યો કે શા માટે મને ડિટેન કરવામાં આવે છે. તો એ લોકોનું કહેવું છે કે તમે ગાંધીનગર એક કિસાન પરિષદ બેસવાની છે એમાં ભાગ લેવા જઈ રહ્યા છો અને તમે સરકારની પરમિશન નથી લીધી. સાહેબ કિસાન પરિષદમાં ભાગ લેવા માટે પણ પરમિશનની જરૂર છે? કઈ જાતની લોકશાહી છે આ? આ તો અમને ખેડૂત તરીકે અમારા સિવિલ રાઇટ્સ પાછા જોઈતા છે જે સરકાર અમારી પાસે છીનવી લીધા છે. એના વિશે ચર્ચા વિચારણા કરવા માટે અમે જતા હતા અને એમાં કલમ 68 બહાનું બતાવી મને ડિટેન કર્યો સવારમાં કે એ લોકો કોઈ જાતનું વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લઈ શકે એ માટે સરકારનું જે આયોજન છે એ ખરેખર નિંદનીય છે. ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અને ગુજરાત સંઘર્ષ સમિતિ જે ચલો દિલ્હીના નારા સાથે જે દેશબંધા ખેડૂતો જે સંગઠનો જે રજૂઆત કરે ત્યાં છે ત્યાં અમે જનારા હતા, પરંતુ ગુજરાત પોલીસ દ્વારા ખેડૂત આગેવાનોને વારંવાર અટકાયત કરવામાં આવે છે. આજની તારીખે અમારા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને જિલ્લા પ્રમુખને અટકાયત કરવામાં આવી અને ગુજરાત ખેડૂત સમાજ વખરો છે અને આ બાબતે અમે હોમ સેક્રેટરીને બી ફરિયાદ કરી છે અને ગુજરાત હાઈકોર્ટમાં બી પિટિશન દાખલ કરનાર છે.